કેમ છો? આ નવરા કેમ બેઠા છો? કંટાળો નથી આવતો? અરે ધવલ, મારા જેવા નવરા માણસ ને તારા જેવા નવરા માણસ મળવા આવે તો પછી ટાઈમ પાસ થઈ જ જાય ને. કાકા પણ એકાદ કોમ્પ્યુટર વસાવી લો ને, આમ ટાઈમ પાસ થઈ જશે. ટાઈમ પાસ કરવા માટે 25-30 હજાર રૂપિયાનો ખર્ચો કરવાનો કોમ્પ્યુટર લાવવા માટે? પણ આટલા બધા રૂપિયા સામટા લાવવા ક્યાંથી? સામટા નહીં લાવવાના, લોન લઈ લેવાની. 10 ઇન્સ્ટોલમેન્ટમાં પૈસા ભરી દેવાના, એટલે દર મહિને તમારે 2500 થી 3000 રૂપિયા ભરવાના અને 12 મહિનામાં પૈસા પૂરા ભરી દેવાના. દર મહિને 3000 નો હપ્તો, તો પછી 12 મહિને 36000. 30000 ના કોમ્પ્યુટર માટે 36000 રૂપિયા ભરવાના? આટલી ઉઘાડ લૂંટ અને ખોટી રીતે 12 મહિને વગર ચોમાસે 36000 ની ટેન્શન વાળી છત્રી લઈને ભરવાનું? પણ કાકા, તમને 12 મહિનાનો સમય મળે છે, એનું શું? પણ ધારો કે અમુક મહિને આપણે ન કમાય તો પછી હપ્તો ભરવામાં લોચા ન પડે, એના માટે ચોક્કસ આવક ઊભી કરવી પડે. કાકા, એ તો ગમે તે સેટિંગ થઈ જાય, પડશે એવા તેવા છે. હા, પછી લોનની ઉઘરાણી વાળાનો હાથ પડશે ને ત્યારે મરી જવાશે. એવું કઈ ના થાય, તમે સમજો, એ લોકો આપણને કઈ જ ના કરી શકે. આપણને એવું લાગે કે આપણે લોન નહીં ભરી શકીએ તો નાદારી નોંધાવી દેવાની. હા, પછી એ બેંક આપણને રૂપિયા ના આપે. બાકી બીજી બધી બેંકો તો લોન આપવા તૈયાર જ હોય છે કાકા. પણ એના કરતા 12 મહિનામાં જયારે પૈસા ભેગા થાય ત્યારે કોમ્પ્યુટર લઈ લેવાનો. અરે ભાઈ, રાહ જોવામાં 6000 રૂપિયાનો ફાયદો થાય છે. અરે કાકા, આ આધુનિક જમાનામાં રાહ ના જોવાય, વસ્તુ માટે આમ વિચાર કરો એટલે વસ્તુ હાજર. ભાઈ, તારી પાસે અલાદીન નો ચિરાગ છે જેની અંદર જીન છે, અને જ્યારે વસ્તુ તારે જોઈએ આમ હાજર થઈ જાય. મારી પાસે ક્રેડિટ કાર્ડ છે, અને ક્રેડિટ કાર્ડ એટલે જાદુઈ ચિરાગ જેવું જ છે. તમને એવો વિચાર આવે કે મારે વસ્તુ જોઈએ છે એટલે દુકાનમાં જવાનું, કાર્ડ બતાવવાનું એટલે વસ્તુ તમારી. આ કેટ તો રેશન કેટ કરતા બહુ સારું કહેવાય. પૈસા નહીં ભરવાના, કમાલ છે કેટ તો. કાકા, કેટ નહીં, કાટ. તમને પૈસા ભરવાનો મહિનાનો ટાઈમ મળે છે, એટલે મહિનામાં પૈસાની વ્યવસ્થા કરીને રૂપિયા ભરી દેવાના. જો તને વિશ્વાસ છે કે અમુક મહિના પછી પૈસાની વ્યવસ્થા થઈ જશે, તો પછી અમુક મહિના પછી જે વસ્તુની ખરીદી કરવાની હોય, ધીરજના ફળ મીઠા. કાકા, ધીરજના ફળ ધીરા હોય, મીઠા નહીં. રાહ જોવાની, એમાં તારા બાપનું શું જાય? અરે રાહ જોવામાં રહી જવાય કાકા, તક મળે ને એટલે એનો લાભ ઉઠાવી લેવાનો. તમને ખબર છે, મેં મારા ઘરમાં ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન, કાર, આ બધું જ ક્રેડિટ કાર્ડથી વસાવ્યું છે. તમે જ કહો કાકા, જો હું રાહ જોવા ગયો હોત તો તમને લાગે છે કે હું બધું જ આવતા જન્મ સુધી વસાવી શક્યો હોત? વસ્તુની ખબર નથી, પણ જો તું આ જ રીતે ઉધારી કરતો જઈશ તો આવતા 7 જન્મ સુધી તું ઉધારી ચૂકવી નહીં શકે, અને વારસામાં તારા છોકરાઓને ક્રેડિટ કાર્ડના હપ્તાઓ આપતો જઈશ. કાકા, તમે તો ક્યાંથી ક્યાં પહોંચી ગયા? હું તો વ્યાજ વગરનો અહીંનો અહીં છું, પણ તું ઉધારીમાં અને વ્યાજના ચક્કરમાં ક્યાંથી ક્યાં પહોંચી ગયો? અરે કાકા, આ તો અત્યારનો ટ્રેન્ડ છે. તમને ખબર છે, અમેરિકામાં તો બધા લોન ઉપર જ જીવે છે. શનિ રવિ વીકેન્ડ મનાવવા માટે પણ એ લોકો લોન લેતા હોય છે. જો એ લોકો ખાઈ પીને જલસા કરે તો પછી આપણે કેમ નહીં કાકા? અરે ભાઈ, એટલે તો અત્યારે અમેરિકામાં ભયંકર મંદી ચાલે છે, ત્યાંની બધી જ બેંકો ફરચામાં ગઈ છે.
ત્યાંનું અર્થતંત્ર ભાંગી પડ્યું છે. હવે અમેરિકાની વાત જાય ચૂલામાં, તું તારી વાત કર ને. ડોન્ટ વરી અંકલ, ધીસ ઇઝ લેટેસ્ટ ફેશન. હું તમને અંદર આવીને સમજાવું, જુઓ. એ ફેશન વાળી, હું તારા જેવા માણસને બહુ સારી રીતે ઓળખું છું. આ તારા જેવો એક માણસ ક્રેડિટ કાર્ડ થી ડાઉન પેમેન્ટ ભરીને ગાડી લાવ્યો. ગાડીની લોન ના હપ્તા અલગ અને ક્રેડિટ કાર્ડ ના હપ્તા અલગ. હવે ભાઈ હાથી લાવ્યો છે તો એને ખવડાવવું તો પડે ને. ગાડીમાં પેટ્રોલ ભરાવવા માટે એને કોઈ લોન આપે ને તો જ એ ગાડી ચલાવી શકે એમ છે. એક સમય, મારી વાત પૂરી થવા દે, વચ્ચે ના બોલ. એક સમય હાથી લાવવું બહુ સહેલું છે, પણ એને પાડવો ખૂબ જ અઘરો. અરે પણ આપણે તો પેટ્રોલ પુરાવવાનું ટેન્શન જ નહીં. પેટ્રોલ પંપ પર જાઓ અને કાર્ડ સ્ક્રેચ કરો એટલે પેટ્રોલ મળી જાય. તું તો એમ જ સમજતો હોય ને કે આ બધી બેંકો તારા બાપ દાદાની છે. કાર્ડના વપરાયેલા પૈસા પાછા ભરવાના હોય છે, એ તું ભરે છે કે નહીં? આ બાપની વાત તમે કરી રહ્યા, આપણને એક વાત યાદ આવી. એક ભાઈ ક્યારના મારી પાછળ પડી ગયા છે કે મારે ક્રેડિટ કાર્ડ જોઈએ છે, ક્રેડિટ કાર્ડ જોઈએ છે. મને કે તમે જામીનમાં સાઈન કરો તો મને ક્રેડિટ કાર્ડ મળે. પણ કાકા એને ક્યાં ખબર છે કે આ ક્રેડિટ કાર્ડ રાખવું ને જેવા તેવાનું કામ નથી. ઉત્તરની તું ક્રેડિટ કાર્ડ રાખી શકે છે એવું તને ભગવાન ઉપરથી કેવા આવ્યો તો? કે પછી તે નાદારી નોંધાવી અને એટલે જ તારી ભલામણથી એને બેંકની ક્રેડિટ તો શું, બેંકનું વિઝિટિંગ કાર્ડ પણ નહીં મળે. અરે કાકા વાત એમ નથી. અરે તું ક્યારનો ક્રેડિટ કાર્ડ નામના કુકરની જેમ સિસોટીઓ વગાડ્યા કરે છે, પણ એમાં કેટલું બાફ્યું છે તે એ તો કુકર ખુલ્યા પછી જ અથવા તો કુકર ફાટ્યા પછી જ ખબર પડશે. અરે કાકા આવું ના બોલો, હવે તો હું રેગ્યુલર ઇન્સ્ટોલમેન્ટ ભરું છું અને હવે તો બેંકમાં મારી ક્રેડિટ વધારે સારી થઈ ગઈ છે. હું નવો મોબાઈલ લેવાનો છું, સરળ હપ્તે 10 ઇન્સ્ટોલમેન્ટમાં પૈસા ભરવાના અને પછી જોજો આપણો વાટ. કાકા હું એબીડી બેંકમાંથી આવું છું, મારે થોડી ઇન્કવાયરી કરવાની છે, અંદર આવી શકું? પણ મારે તો આવી કોઈ બેંકમાં ખાતું જ નથી. ના ના, મારે તમારી ઇન્કવાયરી નથી કરવાની, મારે બડબોલે ધવલની ઇન્કવાયરી કરવાની છે. તમે એને ઓળખો છો? હા, હું તો એને બહુ સારી રીતે ઓળખું છું, પણ તમે નથી ઓળખતા એવું મને લાગે છે. તમારી વાત સાચી છે કાકા, પર્સનલી હું એમને મળ્યો નથી. શું વાત કરું, એમને મળવા માટે એટલી બધી મહેનત કરી છે, એટલી બધી મહેનત કરી, એટલી મહેનત જો મેં ભગવાનને મેળવવા પાછળ કરી હોત ને તો અત્યાર સુધીમાં એ મળી ગયા હોત. સારું કહેવાય. એટલે એ શું છે, બહુ દયાળુ સ્વભાવ ના છે. હવે મૂળ વાત ઉપર આવો. હવે હું ધવલભાઈ બળબોલેને ત્યાં ગયો હતો તો એમણે ત્યાંથી તમારા ઘરનું એડ્રેસ આપ્યું કે ભાઈ બળબોલે ભાઈ અહીંયા હશે, એટલા માટે હું અહીંયા આવ્યો છું. અહીંયા તો એવું કોઈ નથી. આ ભાઈ કોણ છે? તો અમારા ઘરનો નોકર છે, ગબલું ઉધારિયા એનું નામ. સાહેબ પાણી લાવું તમારા માટે. ના ના, પણ નોકર જેવા ભાઈ લાગતા નથી હો. અમારો ઘરનો નોકર છે, પૂછી જુઓ એને. હા હું આ ઘરનો નોકર જ છું. આ તો શું છે કે સાહેબ બહુ સારી રીતે રાખે છે ને એટલા માટે. સાહેબ કપડા પણ નોકર જેવા નથી હો. હા એટલે હું પહેલેથી નોકર નહોતો, આ તો ઉધારી એટલી બધી થઈ ગઈ ને કે આ કામ કરવાના દાડા આવી ગયા. બાકી આપણે અમારા ઘરનો નોકર જ છે. હું આખો કેસ તમને સમજાવું. ઉભા ધવલભાઈ છે ને, એણે અમારી બેંકનું ક્રેડિટ કાર્ડ લીધું બરાબર, પછી ખૂબ ખરીદી કરી અને
અને 1.5 મહિનાની અંદર રૂપિયા ભરવાના હોય એને બદલે 150 દિવસ સુધી ભાઈએ 5 પૈસા બેંકમાં જમા કરાવ્યા નથી, જાણે કે ક્યાંક ગાયબ થઈ ગયા, સંન્યાસ લઈ લીધા. કેટલા રૂપિયાની ખરીદારી કરી હતી તમને તમને પૂછી જોવાને નહીં તમને 25,000 રૂપિયાની ખરીદી કરી હતી અને રૂપિયા ભર્યા નહીં એટલે પેનલ્ટી સાથે અત્યારે 50,000 રૂપિયા બેંકને આપવાના બાકી છે. ભાઈ જાણે સંન્યાસ લઈ લીધો, ક્યાંય દેખાતા જ નથી. તો સંન્યાસ જ લઈ લે ને, થોડા દિવસ પછી એ સમાધિ લઈ લે તો એ નવાય નહીં. સમાધિ લઈને જશે ક્યાં? આકાશમાં, પાતાળમાં, જમીનમાં, અરે ગમે ત્યાંથી શોધી કાઢીશું એને. પૈસા આવશે ને એટલે તમને આપી દેશે. હો, અત્યાર સુધી રૂપિયા નથી ભર્યા, થોડો વખત પછી તો આ રકમ પણ ડબલ થઈ જશે, તો પછી ભરશે ક્યાંથી? જેની પાસે 5 પૈસા ભરવાની તાકાત ન હોય અને તેમ છતાં તમારી બેંક એને 50,000 રૂપિયાની ક્રેડિટ આપે તો પછી આવું જ થાય. કાકા, બેંક તો લોકોની લાઈફ સરળ બને ને એટલા માટે ક્રેડિટ કાર્ડ આપતી હોય છે. તમારે રોકડ રૂપિયા લઈને ક્યાંય જવું નહીં, હાલ કેશ તમારે સાચવવી નહીં. તમારી પાસે ક્રેડિટ કાર્ડ હોય, ઉધારીમાં તમે વસ્તુ ખરીદી શકો ને છતાંય તમારો વટ પડે એટલા માટે ક્રેડિટ કાર્ડ હોય. અને જતે દળે શાકભાજીની લારી વાળાના ત્યાં પણ ક્રેડિટ કાર્ડ સ્કેચિંગ મશીન આવી જશે અને અંતે ભિખારીઓ પાસે પણ આવા મશીન આવી જશે અને આવતા જતા લોકોને ભિખારીઓ એમ જ કહેશે, અલ્લા કે નામ પે 50 રૂપિયા કા સ્ક્રેચ કરા દે બાબા. દે બાબા, ક્રેડિટ કાર્ડ રાખવા વાળાઓને ભિખારી જેવી હાલત થઈ જશે. જરૂરિયાતની વસ્તુને તમે મોજ શોખની વસ્તુ બનાવી દો તો પરિણામ કાકા આ જ આવે. નારાયણદાસ નામના એક માણસે અમારી બેંકની અંદરથી ક્રેડિટ કાર્ડ લીધું, ખૂબ ખરીદી કરી, પૈસા ના ભરી શક્યા. અમારી બેંકના હપ્તા ભરવા માટે થઈને એમણે બીજી બેંકની અંદરથી બીજું કાર્ડ લીધું. આમ કરતા કરતા 10 ક્રેડિટ કાર્ડ એમણે ભેગા કર્યા અને સરવાળે એકે જગ્યાએ રૂપિયા તો ના જ ભરી શક્યા, નાદારી જાહેર કરી. પછી શું થયું ભાઈનું? એ ભાઈમાં આટલો બધો રસ તમને કેમ પડ્યો? તમારી વાત સાંભળીને એને એમ જ લાગે છે કે એની પોતાની આત્મકથા સાંભળી રહ્યો છે. જીવનમાં દર્દ દેવું અને દુશ્મન ક્યારેક વધવા ન દેવા જોઈએ, એનો સમયસર ઈલાજ કરાવી લેવો પડે. એની પાસે પૈસા આવશે એટલે રૂપિયા ભરી જ દેશે. તમે લોકો આ રીતે ઉઘરાણી કરીને માણસનું ખૂન શું કામ ચૂસો છો? મને એમ લાગે છે કે હું ખૂન ચૂસીને આટલો બધો તંદુરસ્ત થયો છું. હા, ખૂન ચૂસે તો તંદુરસ્ત હોય, ચરબી વાળો ના હોય. બિહેવ યોરસેલ્ફ કાકા. તમે કહો, હવે આમાં અમારા લોકોનો, બેંક વાળાઓનો શું વાંક છે? હા, જો કે તમારી પણ વાત તો સાચી છે, પણ તમારે પણ તકેદારી રાખવી જોઈએ કે આવા આલતુ ફાલતુ બળબોલે જેવા કોઈ વ્યક્તિ ક્રેડિટ કાર્ડ ન લઈ જાય. એ બી ખરું. ચાલો કાકા, હું નીકળું. મારે હજુ ધવલભાઈ જેવા 5-6 લોકોના ઘેર જઈ અને ઇન્ક્વાયરી કરવાની છે. આવજો હો. ગબલું, આ બધું શું માંડ્યું છે અને આ ભાઈ અહીંયા કેમ આવ્યા હતા? કાકા, એ તો બેંકના ઇન્સ્ટોલમેન્ટ ભરવાનું થોડું ધ્યાનમાં રાખ્યું એટલા માટે. અચ્છા, આ તારું ક્રેડિટ કાર્ડ નામનું કુકર હવે ફાટી ગયું છે. એમાં તે શું શું બાકી છે, કેટલું કેટલું બાકી છે ને એ હવે બધી ખબર પડી ગઈ છે.
કાકા હું શું કરું? આ ક્રેડિટ કાર્ડના ચક્કરમાંથી હું પણ બહાર નીકળવા માંગુ છું, ગળા સુધી આવી ગયો છું. પણ ક્રેડિટ કાર્ડ ઘસતા ઘસતા એટલા બધા રૂપિયાનો ખર્ચ થઈ ગયો કે પૈસા ભરવાના આવે એટલા પૈસા નથી. અને આ દેવામાંથી બહાર આવવા માટે હું વચ્ચે એક તાંત્રિક ગુહા પાસે ગયો. એણે મને કીધું કે બચ્ચા, હું તને એક વિધિ આપું છું. આ વિધિનું તું 6 મહિના સુધી પાલન કરીશ એટલે તું આ બધા સંકટમાંથી દૂર. તો મેં એમને પૂછ્યું કે બાબા તમારી ફીસ કેટલી? એટલે કે 20,000 રૂપિયા. મેં કીધું કે બાબા પણ આ 20,000 રૂપિયા રોકડા ખિસ્સામાં ના હોય. તો એણે શું કર્યું ખબર છે? સ્ક્રેચિંગ મશીન કાઢ્યું અને મારા 20,000 રૂપિયા ઘસી નાખ્યા. અચ્છા, એટલે પેલા બાબા એ તારા પૈસે એના ક્રેડિટ કાર્ડ ના હપ્તા ભર્યા છે. એકદમ સાચી વાત કાકા તમારી. હવે મને એ કે આ 6 મહિનામાં તારું સંકટ દૂર થઈ ગયું. પણ હજુ 4 જ મહિના થયા છે. એ અપનનો છાંટો છે કે નહીં તારામાં? 6 મહિનામાં તારા સંકટ તો દૂર નહીં થાય, પેલો બાવો તારાથી દૂર થઈ જશે. નમસ્તે વડીલ. વડીલ, હું PLR બેંકમાંથી આવું છું. મારે તમારા ઘરમાં પ્રવેશ કરવો જ પડશે. ક્રેડિટ કાર્ડની જામમાં કેટલા લોકો અહીંયા આવશે? ખબર નહીં કાકા, મારી પાસે તો 10 કાર્ડ છે. વડીલ, હું PLR બેંકમાંથી આવું છું. હું તમારી સાથે થોડીક ઇન્ક્વાયરી કરવા માંગુ છું. કઈ બેંકમાંથી આવો છો આપ? PLR બેંક, પૈસા લઈને રહીશું બેંક. તમારી બેંકનું નામ તો બીવડાવે એવું છે. કેમ, તમે ક્રેડિટ કાર્ડ ઉપર રૂપિયા લીધા છે? ડરો છો શું કામ? અરે ભાઈ, હું તો નોકર જાત માણસ, મારે વળી ક્રેડિટ કાર્ડનું શું કામ હોય? તમારા અહીં આવવાનું આગમનનું કારણ કહેશો? જો મિસ્ટર, હું ધવલ બડબોલે નામના વ્યક્તિની તપાસ કરતા કરતા અહીંયા આવ્યો છું. એમના ઘરે ગયો ત્યાંથી તમારા ઘરનું એડ્રેસ આપ્યું એટલે તપાસ કરતા કરતા હું અહીંયા આવી ગયો. શું ધવલ બડબોલે, નામ ક્યાંક સાંભળ્યું હોય એવું લાગે છે. એટલે આ ભાઈએ કઈક મોટું કૌભાંડ કર્યું છે કે શું? ના ના કાકા, ટીવીમાં પણ નથી આવ્યું, હું તો રેગ્યુલર ટીવી જોઉં છું. બીજો ભાઈ આવશે ને તો ટીવીમાં પણ આવી જશે, લખી રાખજે. ક્રેડિટ કાર્ડની લોન ઉપર ટીવી, ફ્રીજ, એસી, કાર જેવી ખરીદી કરી છે. શરૂઆતમાં તો બધાના હપ્તા તેણે 2-3 ભર્યા, પણ છેલ્લા 6 મહિનાથી તો હપ્તા ભરવાનું બંધ કરી નાખ્યું. નામ મોટા ને દર્શન ખોટા. હા, તો ક્યારેક ક્યારેક હું મારા ઈષ્ટદેવ સાથે મનોમન વાત કરી લઉં છું, એવી આદત છે મને. જો વડીલ, હું છેલ્લા 6 મહિનાથી એમના ઘરે ફોન કરું છું, પણ તેઓ ફોન રિસીવ કરતા જ નથી. એમના ઘરની કોઈ વ્યક્તિ ફોન રિસીવ કરે છે અને કહે છે કે જો તેઓ નાવા બેઠા છે, 1 કલાક પછી ફોન કરો. હું ફરી પાછો 1 કલાક પછી ફોન કરું તો કે પૂજા કરવા બેઠા છે. ફરી પાછો ફોન કરો. ફરી પાછો ફોન કરું તો કે તેઓ જમવા બેઠા. ફરી ફોન કરો. પણ જમતા જમતા વાત થાય ને? રાઈટ, મેં પણ એમ જ કહ્યું. તેમની પત્ની કે જમતા જમતા બોલાય, તમારા મા બાપ એટલું નથી શીખવાડ્યું. નીરવભાઈ, એમના પત્નીની વાત સાચી છે, જમતા જમતા વાત ના કરવી જોઈએ. તો અત્યારે વાત કરી લો, અત્યારે તો થાય ને. જો મિસ્ટર, મારે છે ને ઘરે જવાનું મોડું થાય છે. હજી મારે મારી પત્નીને એના પિયર મૂકવા જવાનું છે. અરે નીરવભાઈ, પત્નીથી બહુ ડરતા લાગો છો. જો ભાઈ, મુસીબત ઘરમાંથી સામેથી જતી હોય તો પછી એમાં ડરવાનું શું કામ હોય? અને આ તો ઉત્સવનો દિવસ કહેવાય. મને આ જ નથી સમજાતું. લોકો એમ કહેતા હોય છે કે રાત્રે સુતી વખતે તમે તમારું ટેન્શન દૂર મૂકી દેવું જોઈએ, છતાંય બધા જ લોકો રાત્રે પોતાની પત્ની સાથે સુઈ જાય છે. લોકોએ સાચું કહ્યું છે કે દરેક સફળ પુરુષ પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે. સ્ત્રીનો હાથ હોય છે એમ કહ્યું છે,
પત્ની નો હાથ હોય છે એમ નથી કીધું. હું તમને એક વાત કહું. એક વાર હું અને મારી પત્ની એક શોપિંગ મોલમાં શોપિંગ કરવા ગયા તો ભીડમાં મારી પત્ની મારાથી છૂટી પડી ગઈ. અરે યાર નસીબદાર કેવો. પછી શું થયું? શું પછી શું થયું? પછી મેં એક સુંદર મજાની મેડમ ને જોઈ, એમની પાસે ગયો અને એમને કીધું, મેડમ હું તમારી સાથે 2 મિનિટ વાત કરી શકું? ટૂંકમાં તમે બીજી ગોતવારી શરૂ પણ કરી નાખ્યું. જોરદાર કેવા. અરે પૂરું સાંભળો તો ખરા, શું જોરદાર કેવા. હે, પછી પેલા મેડમે મને કીધું કે હું તમારી સાથે શા માટે 2 મિનિટ વાત કરું? એટલે મેં એમને કીધું કે વાત એમ છે કે જ્યારે હું કોઈ સુંદર લેડી સાથે વાત કરું ને ત્યારે મારી પત્ની ગમે ત્યાંથી આવીને ટપકી પડે છે. હવે મૂળ વાત કરો ને, તમે આના ઘરે ગયા હતા કે? હું એમના ઘરે શું કામ જાઉં? કંટાળી ગયા છે. હમણાં હું એમના ઘરે જઈને આવ્યો, તેમના ઘરેથી તમારા ઘરનું એડ્રેસ મળ્યું અને કહ્યું ત્યાં તમે જાઓ ત્યાં મળી રહેશે. પણ અમે કોઈ ધવલભાઈ ને ઓળખતા જ નથી. એ લોકોએ તમને ફરી ઉલ્લુ બનાવી દીધા. તમને એ લોકો સહેલાઈથી ઉલ્લુ બનાવી જાય નહીં. કેમ કાકા? હા સાચી વાત છે. હવે તો હું આ નામના માણસને જરા પણ ઓળખતો નથી. તમે એક કામ કરો, એ જ્યાં કામ કરતા હોય ને ત્યાં જઈને તપાસ કરો, એટલે કે એમની ઓફિસે જઈને તપાસ કરો. રાઈટ, મારે એમની ઓફિસે જઈને તપાસ કરવી જોઈએ. થેન્ક યુ. ચલો ત્યારે આવજો. આવજો. કેમ ક્રેડિટ કુમાર, તમે તો કહેતા હતા ને કે તમે રેગ્યુલર હપ્તા ભરો છો, બેંકમાં તમારી બહુ ક્રેડિટ છે. કાકા આર્થિક પરિસ્થિતિ થોડી તંગ ચાલે છે એટલા માટે. પણ ડોન્ટ વરી, હવે છે ને હું ગોલ્ડ લોન લેવાનો, એમાં છે ને મને બહુ જ મોટી ક્રેડિટ મળશે, એટલે એમાંથી હું બધા પૈસા ભરી દઈશ અને એના હપ્તા સરળ રીતે ભરવાના હોય છે. એ પણ બોલે, આ રીતે આગથી આગ ન બુઝાવાય, આગ વધારે લાગે. મુસીબતનું નામ મિષ્ટાન કરી દેવાથી પરિસ્થિતિ બદલાઈ નહીં જાય. કાકા કઈ સમજાયું બોલો ને. એ પણ બોલે, આ ક્રેડિટ કાર્ડના ખાડામાં એટલો બધો દટાઈ ગયો છે અને પાછો એ જ ખાડામાં ગોલ્ડ કાર્ડ નામનો ખાડો ખોદે છે. કાકા હવે આ મહામુસીબતમાંથી ઉગરવાનો કોઈ રસ્તો બતાવો. અરે તો ભાઈ, ઘરના બધા વડીલોને ભેગા કર અને એમની સાથે વાત કર અને આ સમસ્યાનું નિરાકરણ લાય. તને ખબર છે, એક વાર વ્યાજના ચક્કરમાં ફસાયા એટલે કાયમી ફસાયા. એકદમ સાચી વાત કરી કાકા તમે. મને એક વાત કહે, આ ક્રેડિટ કાર્ડ નહોતું ત્યારે આપણું જીવન ચાલતું જ તું ને. હા, આ મોટી મોટી કંપનીઓ લોભામણી જાહેરાતો કરીને આપણી ખરીદ શક્તિ વધારે છે અને એની ઉપર એ લોકો વ્યાજ લે છે. જો ભાઈ, આગોતરા કમાણી કરવાની હોય, આગોતરા દેવા ન કરવાના હોય અને તમે પછી એક વખત આપણે લોન લો અને પછી ભરી દઈશું એવું જ વિચારો છો, એ તો તમારી ભૂલ છે ભાઈ. જેટલી ચાદર હોય એટલા જ પગ ફેલાવો, જેટલા ખિસ્સામાં રોકડા હોય એટલું જ જોર કરાય. આ ક્રેડિટ કાર્ડના ચક્કરમાં ક્યાંક તારા બાપ દાદાની ક્રેડિટ ના જતી રહે. મને એક વાત કહે, આ લોન એ શબ્દનો ઊંધું કરીએ તો શું થાય? નાલો. સમજ હવે કે આ લોન કદી ના લો. અરે કાકા, તમે તો મને મહા મુસીબતમાંથી ઉગારી લીધો, હવે હું ઝડપથી આ ઝંઝટમાંથી બહાર નીકળી જઈશ અને જીવનમાં ક્યારેય ક્રેડિટ કાર્ડ અને લોનના ચક્કરમાં નહીં પડું. લોકો સાચું કહે છે કાકા, કે કાકા એ તો કમાલ કરી.